અમદાવાદમાં હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમ મામલે વિવાદમાં આવેલ ડીપીએસ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે, જેને લઈ 800થી વધુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમાં ધકેલાયા છે. તો વાલીઓ પણ અધવચ્ચે બાળકોનું ભણતર અધરતાલ થઈ જતા ચિંતામાં મુકાયા છે. વાલીઓ રાત્રે પણ ડીપીએસ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. અમદાવાદ ખાતે ડીપીએસસી સ્કૂલની જે માન્યતા રદ કરી દેવામાં આવી અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓ છે તેઓનું જે શૈક્ષણિક છે તે જોખમાયું હતું અને તેને લઈને જ હાલ જે રીતે આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ કે ક્યારે આવા દ્રશ્યો છે તે ક્યાંય શિક્ષણ જગતની અંદર જોવા નહીં મળ્યા હોય કે વિદ્યાર્થીઓ જે છે તે શાળાની બહાર આ જ રીતે સૂઈ રહ્યા છે. સવારથી જે ન્યાયની માંગણી કરી રહ્યા હતા અને ત્યારબાદ આ થાકેલા બાળકો જે છે તે આ રાત્રિના 10 વાગ્યાની સમયે હાલ જે છે તે નીંદ ફરમાવી રહ્યા છે. તેઓની સાથે પણ જો વાત કરવામાં આવે તો તેઓના જે પરિવારજનો છે તે પણ હવે અહીં બેસી રહ્યા છે અને જ્યારે સુધી પણ કોઈ પણ જાતનો આ નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી આ બાળકો છે તે તમામ સૂઈ રહેશે અને તે તેમની સાથેની જો વાત કરવામાં આવે તો તેઓના જે પરિવારજનો છે તે પણ અહીં ઉપસ્થિત રહેશે. સીધી જ રીતે આપણે વાત કરીશું તેઓના પરિવારજનો સાથે કે તેઓ શું કહેવા માંગે છે કે આખી આ જે ન્યાયની માંગ છે તેને લઈને આ ડીપીએસસી સ્કૂલ ખાતે આજ ઉપસ્થિત થયા છો, શું કહેવા માંગશો? જે હુકમો કરીને જે સ્કૂલ બંધ કરી દેવામાં તાત્કાલિક ધોરણે આવેલી જે સદંતર ખોટું છે. નાના બાળકો જે સ્કૂલમાં જે 800 થી 850 બાળકો જે અભ્યાસ કરતા હોય તેનો કોઈ વિચાર કર્યા વગર કયા કારણથી સ્કૂલ બંધ કરી દેવાના નિર્ણયો કરવામાં આવ્યા છે તે સમજવાની બહારની વસ્તુ છે. પણ જે નિર્ણયો થયેલા છે તે સમગ્ર તદંતર ખોટા છે. બાળકો સવારથી રાહ જોઈને બેઠેલા છે કે કંઈક નિર્ણય આવશે, પણ સરકાર દ્વારા કે કોઈ પણ અધિકારીઓ દ્વારા આજ દિન સુધી અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં નથી આવેલો. હજી સુધી આશ્વાસનો આપવામાં આવે છે કે આવતીકાલે બીજા અધિકારીઓ અહીંયા જોવા માટે આવવાના છે. જોવા માટે આવ્યા છતાં પણ કોઈ ડિસિઝન નહીં લેવામાં આવે તો આ બાળકોનું શું ભવિષ્ય છે તેનો કોઈ નિર્ણયને હજી સુધી કોઈ ચોખવટ કરવામાં નથી આવતી. સરકારને નમ્ર વિનંતી છે કે જે પ્રકારના ડિસિઝનો હાલમાં લીધેલા છે તે નાના બાળકોના ભવિષ્યને વિચાર કરીને પછી લેવામાં આવે તો વધારે સારું છે, એવી અમારી રજૂઆત છે. હમ સુબહ સે યહાં બેઠે હુએ હૈ, બચ્ચે ભી હમારે સાથ સુબહ સે બેઠે હુએ હૈ. ઇન બચ્ચોં કો જબ સ્કૂલ પે પઢના અંદર પઢના ચાહિએ ક્લાસ મેં, વો આજ હમારે સાથ બેઠે હુએ હૈ પોસ્ટર બેન લેકે. હમકા હમારા ભી મન દુખતા હૈ કે હમારે બચ્ચે આજ કી તારીખ કે ક્યા કર રહે હૈ, લેકિન બચ્ચે ભી કો યે ભી સમજના પડ રહા હૈ કે આજ વો જો કર રહે હૈ વો અપને હિત કે લિયે કર રહે હૈ, યે સરકાર ને હમે મજબૂર કિયા હૈ કરને કે લિયે. હમે બહુ બુરા લગ રહા હૈ કે હમારે બચ્ચે ભી ઇસ તરહ સે અભી ઠંડી કે મૌસમ કે અંદર બહાર સો રહે હૈ, લેકિન સરકાર કો શરમ આની ચાહિએ કે ઇસ તરહ સે રાતો રાત એફિલેશન કેન્સલ કરના ઓર યે ભી સોચે બિના કે ભાઈ ક્યા આગે કા કાર્રવાઈ હોગી, કૈસે કિયા જાયેગા, પેરેન્ટ્સ સે બાત કર લેતે, થોડા સમય દે દેતે, હમ ભી સમજતે કે ભૈયા ઠીક હૈ દુવિધા હૈ તો હમ ભી રસ્તા બતાએ ઓર સાથ મે મિલકે કુછ સોલ્યુશન નિકલતા. યે કોઈ તરીકા નહીં હૈ કે આધી રાત કો કિસી કા ભી એફિલેશન કેન્સલ કર દો ઓર યે બચ્ચે અભી રાત કો સો રહે હૈ, દેખિયે આપ ઠંડ કે અંદર. તો ચોક્કસથી જે રીતે અહીં પરિવારજનો છે તે કહી રહ્યા છે કે તેઓના જે અહેવાલ જોયા છે તે અત્યારે હાલ સૂઈ રહ્યા છે, પરંતુ તે બીજી તરફના પણ દ્રશ્યો છે તે બતાવવા માંગીશ કે મોટી સંખ્યાની અંદર જે આ પરિવારજનો છે તે અહીં ઉપસ્થિત રહ્યા છે. ટોળાશાહીની રહીને તેઓ પોતે અત્યારે હાલ તમામ ચર્ચાઓ વિચારણાઓ કરી રહ્યા છે કે સરકાર તરફથી કોઈ પણ જવાબ આવે, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ જાતનો જવાબ નથી આવ્યો. સરકારી જો વાત કરવામાં આવે તો કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી કે આ શાળાનો અધિકારી છે તે હજુ સુધી કોઈ પણ જાતનો જવાબ નથી આપતો. ત્યારે વધુ એક વિદ્યાર્થીની છે તેની સાથે આપણે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે. આજ કે પૂરા દિન હૈ, આપ ક્યા કહેના ચાહોગે? સ્કૂલ નહીં ગયે? હમ દો દિન સે નહીં જા રહે, એક તો દિન નહીં હુઆ. બસ એ કહેના ચાહીએ કે હમકો હમારી વાપસ સે સ્કૂલ મિલ જાય ઓર જો પ્રીવિયસલી હમકો જો ટીચર થે પઢાતે થે વો ભી. મિસ કર રહે હો આજ પૂરા દો દિન સે, આપ અપને ટીચર કો ભી મિસ કર રહે હો, અપને ક્લાસ સારે લોગ સ્કૂલ કે લોગો કો મિસ કર રહે હો, ક્યા કહોગે ગવર્નમેન્ટ કો? કિતની જલ્દી આપ સ્કૂલ જા સકો? પ્લીઝ આપ હમારી સ્કૂલ જલ્દી ચાલુ કીજીએ, નહીં તો અગર ઇતને દિન ભી હમારે બિગડ રહે તો હમારા આગે કા ફ્યુચર કૈસા હો સકતા.
તો ચોક્કસથી આ વિદ્યાર્થીની છે તે પણ કહી રહી છે તેના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. બીજી તરફના જે હું દ્રશ્યો છે તે આપને બતાવવા માંગીશ કે તે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે આ પરિવારજનો છે તે પણ અત્યારે હાલ બેસી રહ્યા છે અને આ તમામની એક જ માંગ છે કે તાકીદે આ સ્કૂલ જેને બંધ કરવાની જે માન્યતા કરવામાં આવી છે તે જ રીતે તાકીદે આ સ્કૂલને શરૂ કરી દેવામાં આવે અને એક્સ્ટ્રા ક્લાસ પણ લેવામાં આવે અને આ જે બાળકોનું જે ભવિષ્ય છે તે ના જોખમાય. કેમેરામેન ગજરાજ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ.